પ્રિય આગેવાનો, નગરસેવકો, ગાંધીજીના વિચારો સાથે જોડાયેલા અનેક લોકો અહીંયા એ યાત્રામાં ભાગ લેવા માટે આવ્યા છે. હું બધાનું સ્વાગત કરું છું. અમિતભાઈ શાહ વતી સ્વાગત કરું છું. લોકસભા ક્ષેત્ર વતી સ્વાગત કરું છું. ગાંધીનગર લોકસભા ક્ષેત્ર વતી સ્વાગત કરું છું. ગાંધીજીના મૂલ્યો, વિચારો, આદર્શો તે ન માત્ર પુસ્તકમાં રહે, એમને સમાજ જીવનની અંદર જીવંત કરવાનું કામ એ નરેન્દ્રભાઈ જે જે મહાપુરુષો થયા છે, એ ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, શ્યામજી કૃષ્ણ વર્મા હોય, સુભાષચંદ્ર બોઝ હોય, શહીદ ભગતસિંહ હોય, વીર સાવરકર હોય કે શિવાજી હોય, આ તમામ મહામાનવોને એમણે સાધકમાં શ્રદ્ધાંજલિ આપવાનું કામ કરી રહ્યા છે. કોઈ દિવસ રાત માત્ર સત્તાની રાજનીતિ, મતોની રાજનીતિ, ચૂંટણી જીતવા હારવાની રાજનીતિથી બહાર નીકળીને આ દેશની અંદર જાહેર જીવનમાં જે લોકો કામ કરે છે એમની જવાબદારી પણ કેટલાક સામાજિક કામો માટેની છે, સામાજિક આંદોલનો માટેની છે. મને આનંદ છે ભાઈ જગદીશભાઈ ને તમામ લોકસભા ક્ષેત્રની આવતા જિલ્લાના પ્રમુખોએ એ સ્વચ્છતા અભિયાનની વાત આની સાથે જોડી છે, વૃક્ષારોપણ પર્યાવરણની વાત આની સાથે જોડી છે. આવી અનેક બાબતોને જોડીને આ યાત્રા એ જનજાગૃતિનું મોટું કામ કરવાની છે. કેટલાક લોકો એમ કે ગાંધીજીને તમે લઈ ગયા, હું અહીંથી ખુલ્લા મંચ ઉપરથી આમંત્રણ આપું છું, આ ભારતીય જનતા પાર્ટીની યાત્રા નથી, મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની યાત્રા છે. આવો ને ભાઈ ગાંધી, આપણા સૌના સાથે જોડાઈએ. જેમને વિચાર નથી આવતો એમને આ પ્રકારના વિરોધીઓને નેગેટિવ વિચાર આવતા હોય છે. ગાંધી સૌના હતા, ગાંધી સૌના છે, કેવા મહાપુરુષ છે, એની 150મા વર્ષની જન્મ જયંતિ ઉજવાતી હોય, કેટલું એમનું તપ હશે, સમર્પણ હશે, એમનો કેવો ભારત માતા માટેનો ભાવ હશે કે આજની પેઢી પણ એમને યાદ કરીને એ પદયાત્રાઓ કાઢે, એ રામધૂન કરે, એમના વિચારોની ચર્ચા થાય, એમના પુસ્તકો વંચાય. આજે પણ રેડિયો ગાંધીજી હંમેશા વાત કરતા હતા, એ સ્વદેશી વ્યક્તિ અને સ્વદેશી વસ્તુના આગ્રહી હતા. કેટલાક લોકો વિદેશી વ્યક્તિને વિદેશી વસ્તુના